નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવનીતિ ઇન્ટરનેશનલ સ્કૂલના ઓનલાઈન વિડિયો લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 મધ્યયુગીન સ્થાપત્યો, જેમાં શહેરો, વેપારી અને કારીગરો, તેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર કલાઓ વિશે અભ્યાસ કર્યો હતો, કે જેમ કે ચિત્રકલા, સંગીત કલા અને સાહિત્ય. આજે આપણે વાત કરીશું ગુજરાતની કલા, ખાસ કરીને તેની અંદર વાત કરવાની છે લોકનૃત્યો અને હસ્તકલા. લોકનૃત્યો અને હસ્તકલા, તો મિત્રો નૃત્યોના પણ અલગ અલગ પ્રકાર હોય છે. કેવા પ્રકાર? જેવી રીતે ભવાઈ છે, નાટક છે, પછી રાસ છે, પછી ગરબા છે, ગરબી છે, એની અંદર પણ અલગ અલગ પેટા પ્રકારો હોય છે, જેને આપણે આજે ડાન્સ કે વગેરે જે કહેતા હોઈએ છીએ. તે દરેક વસ્તુ શેમાં આવશે? નૃત્યમાં આવશે. તો ગુજરાતના નૃત્યોની વાત કરીએ તો તેમાં મુખ્ય છે ભવાઈ અને નાટક. કે પ્રાચીન સમયથી ભવાઈ જે છે, ભવાઈ ભજવવામાં આવે છે. ખાસ કરીને તમારા માટે વસ્તુ નવી હશે, ફર્સ્ટ ટાઈમ સાંભળતા હશે ભવાઈ. પરંતુ પ્રાચીન સમયની અંદર, ખાસ કરીને એવો કોઈ ખાસ દિવસ હોય કે ત્યારે ગામડાની અંદર, ગામનો ચોક જે હોય, ગામના ચોરે બધા લોકો, ગામ લોકોને ભેગા કરવામાં આવતા અને એ પહેલાં જ ઢંઢેરો પીટાવવામાં આવતો બપોર પછીના, બપોરના દિવસ દરમિયાન, કે આ સમયે આટલા વાગ્યે આ ગામના ચોરે આ સ્થળે ભવાઈનું આયોજન છે. તેની અંદર ઘણા ઘણા પ્રસંગોનું પણ વર્ણન કરવામાં આવતું હતું. એક નાટક સ્વરૂપે તો તે ભવાઈ છે, અને તેમાં પણ સૌથી વધારે ભવાઈનું ભાગ ભજવનાર કોણ છે? અસાઈથી ઠાકર. આ અસાઈથી ઠાકરને ભવાઈના પિતા ગણવામાં આવે છે. અને કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ પ્રદેશ, કોઈ પણ વાત માટે કોઈ વસ્તુના પિતા ક્યારે ગણવામાં આવે? જ્યારે તેને તેમાં ઘણું બધું યોગદાન આપ્યું હોય ત્યારે તેને તેના પિતા ગણવામાં આવે. તો અસાઈ ઠાકોર જે છે તેને ભવાઈના પિતા ગણવામાં આવે છે. આખા પાઠ્યપુસ્તકમાં લખાણ નથી, એ પરંતુ યાદ રાખજો. ત્યાર પછી નાટક. ઘણા બધા નાટક મંડળીઓ હોય છે કે જેનું કાર્ય શું હોય છે? નાટક કરવાનું. તમે એક સાંભળ્યું હશે રામાબેનનું આખ્યાન. જો કે એ વસ્તુમાંથી અલગ છે, આખ્યાન જે છે એનો સમાવેશ પણ નૃત્યમાં જ થાય છે. એ કોઈ નાટક કે કોઈ ભવાઈ નથી, આખ્યાન એવું અલગ છે. ભાલણ નામના કવિ હતા, બરોબર, એના પિતા ગણવામાં છે ભાલણ. તો આખ્યાન જે છે, રામદેવનું આખ્યાન જે માનવામાં આવે છે, એ પણ એક પ્રકારનું નૃત્યમાં જ આવશે. ત્યાર પછી વાત કરીએ રાસની, તો ગુજરાતની અંદર જે ઝાલાવાડ જે પ્રદેશ છે, ઝાલાવાડ મતલબ કે આપણો જુનાગઢવાળો એરિયા, તો અથવા તો જુનાગઢ છે, જામનગર છે, કે ઝાલાવાડ ગણાશે, સુરેન્દ્રનગર છે, તો ઝાલાવાડવાળો જે એરિયા જે છે તેની અંદર એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમવામાં આવે છે, જેનું નામ છે ભૂંડો. શું નામ છે તે રાસનું? ભૂંડો નામ છે. એ રાસ જે છે એ જોવા માટે, ખાસ કરીને ઘણા લોકો એકત્ર થાય છે આ રાસને સ્પેશિયલ જોવા માટે. એમાં પણ તરણેતરનો મેળો જે સુરેન્દ્રનગરમાં ભરાય છે. સુરેન્દ્રનગર જે જિલ્લો છે રાજકોટની બાજુમાં ગુજરાતમાં, ત્યાં તરણેતરનો મેળો ભરાય છે. અને આ તરણેતરના મેળામાં ખાસ કરીને ભૂંડો રાસ રમવામાં આવે છે, અને તેને જોવા માટે સ્પેશિયલી દેશ વિદેશથી લોકો આવે છે. ત્યાર પછી વાત કરીએ ગરબા અને ગરબી, તો ગરબા છે કે જે આપણે નવરાત્રીમાં રમતા હોઈએ, આના તો અક્ષર તો પરિચિત હશો જ. હવે ગરબા જે છે તે મૂળ રૂપ છે ગરબી, ગરબીમાંથી ગરબાનો ઉદ્ભવ થયો છે. અને ગરબીની રચના પણ કોણે કરેલી છે? દયારામે. દયારામ જે છે એ પણ પ્રાચીન સમયના કવિ છે, ખૂબ મોટું નામ છે દયારામનું. અને તેની સાથે આજે કયો શબ્દ આવ્યો છે? ગરબા, કે જેમાં સ્ત્રીઓ અને પુરુષો બંને તે રમે છે. ખાસ કરીને કોઈ શુભ પ્રસંગની અંદર પણ આજકાલ તેનો સમાવેશ થઈ ગયો છે. ત્યાર પછી ખાસ કરીને નવરાત્રિનો મહિનો છે, 9 દિવસ, કે જેની અંદર મા જગદંબા કે જેને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, તો તેની ઉપાસના અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. તો આ રીતે ગુજરાતનું જે નૃત્ય જે છે, ગુજરાતના લોકનૃત્ય જે છે તે કોઈને કોઈ અંશે ધાર્મિક ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે. ધાર્મિક મતલબ ધર્મ ક્ષેત્ર. આ જગદંબાની શક્તિની પૂજા કરવી, અર્ચના કરવી, ઉપાસના કરવી, એ શું છે? એક પ્રકારનું ધર્મ થઈ ગયું, જેનો કોની સાથે સંકળાયેલું છે? નૃત્ય કલા સાથે. તો આ શું થઈ ગયું? આપણું લોકનૃત્ય. પહેલાં મેં કરીને હવે વાત કરીએ આપણે હસ્તકલા. હસ્તકલા એટલે કે ખાસ કરીને ભરત ગૂંથણની કલા. હસ્ત એટલે હાથ, કે એવી કલા કે જે માણસોના હાથની કરામત હોય તેની અંદર, એને શું કહેવાશે? હસ્તકલા. તો હસ્તકલાની અંદર વાત કરીએ ખાસ કરીને તો ગુજરાતની અંદર પ્રાચીન સમયથી જ ઘણા બધા પ્રકારની હસ્તકલા વિકાસ પામી છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો કચ્છની અંદર ભરતકામ, કચ્છનું મોતીકામ ખૂબ જ ફેમસ છે. આજે પણ આપણે શોપિંગ કરવા જઈએ, ખાસ કરીને ગર્લ્સને વધારે ખ્યાલ હશે, તો ત્યારે કહેવાય છે કે કચ્છી ભરત છે. એવું ભરત છે કચ્છી ભરત, એનો મતલબ શું થશે? કે
કચ્છનું ફેમસ ભરત, બરાબર છે, કચ્છી ભરત. તો એક કચ્છનું ભરતનામ ખાસ કરીને, ત્યાર પછી ખાસ કરીને નવરાત્રિના જે કપડાં હોય છે તેનું જે ભરતકામ હોય છે ત્યારે પણ એવા લોકો કહેતા હોય છે કે કચ્છી ભરત છે, એને કચ્છી ભરત કહેવાય છે. આપણા ઘરમાં પણ ઘણી બધી એવી વસ્તુઓ હશે. ત્યાર પછી મોતીને લગતું, મોતીમાંથી જે પણ કામ કરવામાં આવે છે એ પણ કચ્છનું ફેમસ છે. ત્યાર પછી વાત કરીએ પાટણના પટોળાની, તો પાટણના પટોળા જે છે તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખી દુનિયાની અંદર ફેમસ છે. એની તમે વિશેષતા જુઓ, આપણા પાટણ વિસ્તારમાં માત્ર આવું જ છે પણ એમાં તમે વિશેષતા જુઓ તો પટોળો જે છે એ કહેવાય છે કે જે ઘણા વર્ષો સુધી પણ એને પંચ થતું નથી, પ્લસ તે બંને સાઈડ પહેરી શકાય છે. એવું નથી કે એમાં ચોખ્ખો કે ઊંધો કોઈ ભાગ ખોટો નથી, બંને તરફથી તેને પહેરી શકાય તેવી રીતે તેની રચના કરવામાં આવે છે. અને તેની સ્ટાર્ટિંગ કિંમત 1.5 લાખ છે. પાટણનું પટોળો જે છે આજે આજની તારીખમાં કે આપણે પાટણનું પટોળું ખરીદવું છે તો તેની સ્ટાર્ટિંગ કિંમત 1.5 લાખ છે. પછી જેવી ડિઝાઇન જેવું મટીરિયલ એના આધારે ભાવ મળતા હોય છે. તો એ શું છે, પાટણનું પટોળું આટલી કિંમત ભરાય છે અને તેને બનાવતા પણ ઘણો બધો સમય લાગે છે કહેવાય છે. ત્યાં કારીગરો જે બનાવે છે તે જોવા માટે પણ અહીંયા જે મ્યુઝિયમ છે તેની પણ ટિકિટ છે. તે પાટણના પટોળા અને તે ક્યાંથી છે, 11મી કે 12મી સદીથી તે ચાલી આવે છે. આજકાલની વસ્તુમાં તે ક્યાંથી છે, 11 અત્યારે 21મી સદી ચાલે છે. એક સદીમાં 100 વર્ષ હોય આપણને ખ્યાલ હશે. તો એવી 11મી કે 12મી સદીથી મતલબ કે 10 સદી એટલે કે 1 સદીના 100 વર્ષ એટલે 1000 વર્ષ પહેલાંથી, 1000 વર્ષ પહેલાંથી પાટણના પટોળા ચાલી આવે છે. આજે પણ તે ફ્લેશ ફેમસ છે. ત્યાર પછી વાત કરીએ જામનગર અને જેતપુરની બાંધણી. એ પણ આપણા ઘરે પણ કદાચ ઘણી બધી વાત થતી હોય છે કે બાંધણીની શોપિંગ કરવી હોય તો ક્યાંથી કરવામાં આવે છે, જામનગર કે જેતપુર. જેતપુર એ રાજકોટમાં આવેલું છે. રાજકોટના કોઈ સ્ટુડન્ટ હશે તો તેને ખ્યાલ હશે જામનગર રાજકોટમાં હશે. તો બાંધણી ક્યાંની ફેમસ છે, રાજકોટ કે જામનગરની. ત્યાર પછી કચ્છના બન્ની અને ખદીર વિસ્તાર, આ વિસ્તારના નામ છે કચ્છના. કયા કયા છે, બન્ની અને ખદીર વિસ્તારનું જે ભરત ગૂંથણ જે છે તે ખૂબ જ ફેમસ છે. આ ઉપરાંત ભાવનગરનું પણ અમુક ભરત ગૂંથણ છે એ પણ ફેમસ છે. ત્યાર પછી સોમનાથ બાજુની આપણે વાત કરીએ, ગીર બાજુની, તો તે બાજુનું એક કામ કરવામાં આવે છે. આપણામાં નથી ઉલ્લેખ પણ ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે. તે બાજુ શંખ અથવા તો કોડી જે હોય એમાંથી પણ જે વસ્તુ બને, ખાસ કરીને સોમનાથ મંદિર જે છે ત્યાં તે ખૂબ જ મોટા પ્રમાણમાં એનું વેચાણ થાય છે. તો જે શંખ હોય છે, જે કોડી હોય છે તેમાંથી તે વસ્તુ બધી બનાવવામાં આવતી હોય છે. ખાસ કરીને અરીસા છે, કારણ કે ત્યાં દરિયા કિનારો નજીક પડે સોમનાથ છે, દીવ છે, એટલે તેના કારણે શંખ અને કોડીમાંથી પણ એ પણ એક પ્રકારની વસ્તુ બનાવે છે. જો કે આજે ગુજરાતમાં, આપણા ગુજરાતમાં વસ્તુ આપણને જોવા મળે છે પરંતુ ખાસ કરીને જે ત્યાંની ફેમસ વસ્તુ છે તેની આપણને વાત કરીશું. તો શું થઈ ગઈ છે આપણે હસ્તકલા અને પહેલાં શું જોયું આપણે લોકનૃત્ય. તો આ રીતે ગુજરાતના લોકનૃત્ય અને હસ્તકલા છે. હોમવર્ક શું રહેશે આપણું, તે ગુજરાતના લોકનૃત્ય અને ગુજરાતની હસ્તકલા વિશે ટૂંકમાં લખો. ટૂંકમાં કઈ રીતે લખવાની છે, શોર્ટ પોઈન્ટ્સમાં નહીં, આખા પોઈન્ટ્સ પ્રમાણે લખવાની છે. જે જે વાક્યો તમે પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણે આપ્યા છે તે પ્રમાણે તમારે વ્યવસ્થિત રીતે ટૂંકમાં લખવાની છે. અને પછીના લેક્ચરમાં આપણે માત્ર એક પોઈન્ટ લઈ ગયો છે, શહેરીકરણ. કે ગામડામાંથી શહેરી જીવન કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, કઈ રીતે શહેરીકરણ થઈ, તેનાથી લાભ ગેરલાભ ઉપાયો વગેરે વસ્તુ આપણે શહેરીકરણમાં જોઈશું. તો હોમવર્ક કથા લાગે લોકનૃત્ય અને હસ્તકલા, આમાં તો મુખ્ય સહજ વસ્તુ છે. ખાસ કરીને પાટણના પટોળા છે, ત્યાર પછી ગુડો ડાન્સ છે, ભવાઈ છે, એ દરેક વસ્તુ તમે યુટ્યુબ અથવા ગૂગલની અંદર સર્ચ કરશો તો તેમાં પણ તમને તે જોવા મળશે. એટલે એવી બધી વસ્તુ આપણે સર્ચ કરવાની છે.